તો એ સાથે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રમાણેનું એક્શન આવતું દેખાય છે, તો એના આધાર ઉપર અત્યારે આપણને મોમેન્ટમ છે એ માર્કેટનું થોડુંક નીચેના સ્તરથી રિકવર થઈ અને આગળ વધતું દેખાયું છે. આ બધાની વચ્ચે જે પ્રમાણેના ટ્રેન્ડ આપણને ઇનિશિયલી ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર પણ જે બિલ્ટઅપ થતા દેખાયા છે એ હજુ આપણને કોઈ ખાસ એટલા બદલાવતા નથી દેખાયા, પણ આ એક ચોક્કસ પુલબેક જે છે કે રેડ કેટ બાઉન્સ તરફનો મૂવ તો આપણને આવતો દેખાયો છે. તો માર્કેટ અત્યારે ક્લોઝ થઈ રહ્યા છે, પ્રોવિઝનલ ફિગર જુઓ થોડા સુધારા તરફના આવતા દેખાયા છે. જે બ્લેક મંડેની વાત કરી રહ્યા હતા એના કરતાં તો પરિસ્થિતિ સારી જ દેખાઈ રહી છે. 1000 પોઈન્ટથી વધુના જે ઘટાડા જોઈ રહ્યા હતા એની જગ્યાએ આપણે બેંક નિફ્ટી 700 પોઈન્ટ, મિડકેપના અંદર 900 પોઈન્ટ અને સાથે નિફ્ટીના ફ્રન્ટ ઉપર જોયો તો 300-325 પોઈન્ટના ઘટાડા સાથેનું ક્લોઝિંગ આવતું દેખાયું છે. પણ ઇન ટર્મ પર્સન્ટેજ જુઓ તો મિડકેપ 3% સુધી ઘટ્યું છે, પણ 0.2% સુધીનો ઘટાડો આપણને અન્ય મેજર ઇન્ડાઇસીસમાં આવતો દેખાયો છે. તો કુણાલ, વન્સ અગેન આમ તો આપણે ડિસ્કસ કર્યું છે, આવતીકાલ માટે રેન્જ કઈ રીતના તમે પ્લે થતી જુઓ છો, અને જો એન્ટ્રી અને એક્ઝિટ કરવી હોય તો કયા લેવલ્સને નિફ્ટી બેંક નિફ્ટીમાં વોચ આઉટ કરશો? પરફેક્ટ. તો જો આપણે જે રીતે શોના શરૂઆતમાં વાત કરી હતી, 425-430નો એક સ્ટ્રોંગ સપોર્ટ હતું બેંક નિફ્ટીનું, 17,425. આપણે જોઈએ છીએ હમણાં ક્લોઝિંગ લગભગ 17,441 દેખાડી રહ્યું છે. આઈ થિંક મારી સ્ક્રીન રિફ્રેશ ન હોય તો પણ અપ્રોક્સિમેટલી એ જ લેવલ પર આવી રહ્યું છે. સો અગેન ફોર ટુમોરો આઈ વિલ થિંક ઓફ બાઇંગ. જો આવતીકાલે થોડું નીચે આપણને નિફ્ટી બાઇંગ કરવા મળતું હોય તો 17,400ના લેવલ ધ્યાનમાં રાખવાના રહેશે સ્પોટ નિફ્ટી પર. પ્રેઝન્ટ લેવલથી 41 પોઈન્ટ ઉપરની બાજુ જો 17,500ની ઉપર નિફ્ટી જાય છે તો આપણને 17,675 સુધીની જગ્યા ઓપન થતી જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં જે મોટો ઘટાડો જોવા મળ્યો હતો એ ઓલમોસ્ટ રિકવર થયો છે, અને આ ઘટાડો 1 વાગ્યા પછીનો જે હું કહું છું, 1 વાગ્યાથી જે ફોલ આવ્યું હતું આખું રિવર્સ થયું છે. સો આવતીકાલના ક્ષેત્રમાં આઈ થિંક આમાં પણ બાઇંગ થશે. 37,500 થી 37,750 સુધીના લેવલ આપણે વોચઆઉટ કરવાના રહેશે. સો બંને ઇન્ડેક્સીસ પર બાઇંગ કરીને ચાલવાની બાઇંગનો વ્યૂ રાખીને આપણે અપ્રોચ કરીશું એવી એડવાઇસ છે. ઓકે, તો આપણને પર્સપેક્ટિવ બનતો દેખાઈ રહ્યો છે. માર્કેટના ઇન્ડાઇસિસના ફ્રન્ટ ઉપરના જે એક્શન દેખાયા છે આજના દિવસના એમાં સારા એવા ઘટાડા સાથે આપણે ક્લોઝ થયા છીએ. પણ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ જુઓ, તમે જેમ ગૌરાજીએ પહેલાં વાત કરી તો જે ઉચ્ચકાંક આપણે બન્યા હતા ત્યાંથી 6.5% સુધીનો ઘટાડો આપણને નિફ્ટીના ફ્રન્ટ ઉપર આવતો દેખાયો છે. હા, બેંક નિફ્ટીમાં થોડુંક પ્રેશર વધારે રહ્યું છે, પણ આપણે જો મેજર ઇન્ડાઇસિસના ફ્રન્ટ ઉપર જોઈએ તો નિફ્ટીના ફ્રન્ટ ઉપર આપણને 6.5% ઘટાડો છે. મિડકેપ અને સાથે તમે બીજા સેક્ટર્સ જુઓ તો એ આપણને જ્યાં મેજર આઉટ પરફોર્મન્સ દેખાયું હતું એ બધા સેક્ટર્સ છે એ આપણને વધારે નેગેટિવ સાઈડ ઉપર આવતા દેખાયા છે. તો એ બધા ફેક્ટર્સની સાથે જોઈએ આવતીકાલનો ટ્રેડિંગ સેશન હવે કેવી રીતના આપણને પેન આઉટ થતું દેખાય છે.